જીવન જી Thank you.
ખબર ના જ, તારા હંમેશા પરિવાર ને ખબર ના જ, પણ મારો બાપ મને કઈ ગયા. માગણી માંગવા ગયા મારી નક્કી વાળી દેવી ખબર કીધું, બાપ મારી બે દીકરીઓ છે પણ કદાચ જો દીકરો આપો ને તો માંડે હું નક્કી વાળી ગુણ દેવી. મારા બાપ ની ભક્તિ ની દેવી, બાપ કદાચ મને ખોળિયા પ્રસન્ન થયું હોય ને તો તારે એક વ્યાન રાખવાનું છે. અરે એ સમય ની અંદર ભારગરી કીધું, બાપ એક વાર મને કહે પડકારો માર, અને જો હવા વ્યક્તિ નાગરી તેને ગળામાં ન ભરું ને તો મને પારગરી ને તાજમ ન કરતો. દીકરા તો તું આપશો પણ એનું પ્રમાણ તો બતાવી બાપ. ત્યારે સંવત 1875 ની અંદર દાદા ખોડા ના અડધી રાત ના ગજર ભાંગેલો ને તેથી વચન આપ્યું હતું, ખોડિયા તું મને પારગરી ને કે તારા બાપ ને દીકરો નતો, મેં તને ખોડિયા નામનો તું દીકરો મેં આપ્યો, છતાંય તને એમ છે કે મને પારગરી ઉપર તને વિશ્વાસ નથી? તકે ના માડી એમ નહીં, તારું પાકું બોળે. તકે જા જા ખોડિયા, એક દીકરો આવે ને તો તારા ભગવાન નો આપેલો, પણ ખોડિયા તને જો કદાચ ખોળે એક નાળે બે દીકરા આપું ને તો માંડે હું પારગરી બોલી.
ભગવાન ની અંદર મારી નાથ કે જયારે એ ખોડા હાજા નો જયારે હંસ વેળાજી હતી ને તો કે ખોડા હાજા તો બાવન મઠ બાંધ્યા. હું તો આ તો ટૂંકમાં મારા રોડેસા પરિવાર ના કહું છું. એના તો બાવન મઠ બાંધ્યા પણ છેલ્લી ઘડી આવી ને ત્યારે એના દીકરાને પાસે બોલાવીને એટલું કીધું, પરિમા દાદા નું ઉગવા દો બે દીકરા. પરિમા દાદા ના આમાં બહુ રસ નહીં પણ ઉગવા દો. બાજુ જઈને કીધું કે બાપ તમને ચિંતા કોની છે, તમારો જીવ જાય ને જીવ આવે જીવ જાય. તેથી દાદો ખોડો એમ બોલાતા કે બાપ ઉગલા મને બીજી કઈ ચિંતા નથી, મને એમ છે કે મારા દાદાની દેવી નો એક એક લેણું મારી માથે રહી જાય, હે પારગરી નું એક લેણું મારી માથે રહી જાય મારો બાપ. તેથી દાદા ઉગાય એમ કીધું બાપા મને વાત કરો શું છે. તો કે મારે એક પારગરી નામનો ભગવો ભેક પહેરી અને ચાર ધામ ની જાત્રા ફરવાની છે બાપ, એ મારા ટુકલા બાપ બાકી રહી ગઈ છે. તેથી ઉગા દાદા એમ કીધું બાપા મારા માથે હાથ મૂકો, આ તમારી ઈચ્છા છે ને એ બાપની દેવી હવે નાગણી પારગરી પૂરું કરશે. પ્રાર્થના કરી અને ભગવો ભેખ લીધો. ભગવો ભેખ લીધો ત્યારે આપણા જ બારોટ ના એક દીકરા એ કહ્યું હતું કે બાપ કાંધ કંડિયો કરી, કાંધ કંડિયો લઈને ભાઈ તારો ભેખ લઈ મલક માં ભમો. કાંધ કંડિયો બાય તારો ભેખ લઈ મલક માં ભમું પણ ભજાળી દેવ ડગલા ભર હાલ પાંચ કદમ મોજ પારગરી. દુજાણું નાનું ના દીકરા સાવણ થકી છે ભરુસો અંતર માં ખોડા ભગત તો મને દેવી વધારી દે બાપ, આ વિશ્વાસ છે. અને એ ભેખ લઈ નીકળ્યા ને તેથી આ દિનેશ બારોટ એમ કે છે કે આ રૂડેસા પરિવાર ને વાડી કેવી કરી હતી. આ લીલાયા ગામડા ને એ લીલા સરો લીલાયા ગામડા ને મારા બાપની દેવી માટે કીધું હતું કે દેવી નો મઢડો કેવો લો. ઉગાડા જયારે આવ્યા આ યાત્રા કરી ત્યારે આ મઢડો કેવો હતો પારગરી નો. લીલાયા ગામડા ને એ લીલા સરો માનો માડ મે લડી લગની લાગી મને લીલાયા ગામડા ને લીલા કરો લીલે રો માનો માડ મે લડી લગની લાગી મને આજે સ્ટેજ પાસે ઉભો ને આવી ભાઈ આ યાદ બનાવેલું છો ભાઈ. આપડે એમ કે પોલીસ વાળા કાંઈ દંડા જ મારે ના એ કાંઈ હોત કરે. મારું કરજો એ ખોડા દાદાની દેવી હલો કરો ને
જેવી વારું જે કરે જો કદરનની દેવી વારું જે કરે જો એ ફોડા દાનાની દેવી એ ઢેડા દરા મૂળે તારું ગા દલઈ દયા કરો ને મોર માં પર કંડિયો એક કર મારી ભલઈ કાંધ પર કંડિયો એક કર મારી ભલઈ એ રક્ષા કરો રે મોરી માં તો મેલડી રક્ષા કરો રે મોરી માં તો મેલડી દયા કરો રે